તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે, જેને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ બહેન સુભદ્રાજી અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળશે. આ દિવસે સૌથી પહેલા અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી બાદ વાજતે ગાજતે રથયાત્રા નીકળશે. પોલીસ કમિશનર શ્રી તરફથી અમને પરવાનગી આપવામાં આવી છે, તેમાં 18 ગજરાજો સૌથી અગ્રભાગમાં, તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંગકસરત કરતા 30 અખાડા, ભજન મંડળી 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજા, સાધુ સંતો તથા ભક્તો સાથે જોડાશે. પરંપરા મુજબ દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય તો સમગ્ર દેશમાંથી સાધુ સંતો અહીંયા પધારતા હોય છે. આ વર્ષે પણ અત્યારે સાધુ સંતો આવી રહ્યા છે. લગભગ 2000ની સંખ્યામાં સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી અહીં ભાગ લેવા આવતા હોય છે. ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેની પ્રારંભ વિધિ, જેને પહિંદ કહેવામાં આવે છે, તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે. આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન 30,000 કિલો મધ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી તથા દાડમ પ્રસાદ વહેંચવામાં આવશે. ભગવાન જગન્નાથજીને આખે જે અમાવસના દિવસે પાટો બાંધવામાં આવે છે, જેને ઉપેણા કહેવામાં આવે છે, તે લગભગ 2 લાખની સંખ્યામાં દર્શનાર્થીઓને વેચવામાં આવશે.